ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને ત્રીજા અઠવાડિયે ચોમાસું જામ્યું છે. રવિવારે 211 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે પણ ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક અત્યંત ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો વડોદરા શહેરમાં વરસાદ શરૂ થતાં ઝાડ પડવાની ઘટના ફરી એક વખત બની રહી છે. બીજી તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના પગલે હટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયું છે, જ્યારે ઓઢવ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ સીડીએમમાં પણ રસ્તા પર પાણી ભરાયા છે. તો સમી સાંજે વરસાદ પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. બીજી તરફ અમદાવાદ, સુરત, વડોદરા સહિત અન્ય શહેરોમાં મહાનગરપાલિકાએ કરેલા મોટા મોટા ફેંકાઓ ખોટા પુરવાર થયા છે. તેમાં પણ અમદાવાદમાં પડેલા ભૂવા વિશે જો વાત કરીએ તો આખી એક ડોક્યુમેન્ટરી જ બની જાય. બાય ધ વે, તેનાથી પાલિકાને તો કોઈ ફરક પડતો નથી, પણ લોકોની કમર તૂટી જશે. આ તરફ જૂનાગઢ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિલિંગ ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે ડેમના આહલાદાયક દ્રશ્યો જોવા શહેરીજનો ઉમટ્યા હતા. તો ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતાં ડેમ ઓવરફ્લો થયો છે. તેમજ ઉપરવાસમાં વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશયમાં અત્યાર સુધીમાં કોઈ સંગ્રહ શક્તિના 51.58% પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ વંશલ જળાશય 100% છલકાતા હાઈ એલર્ટ, તેમજ ધોળી ધજાર ડેમ 88% વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં 214 તાલુકામાં વરસાદ ખાબકતા ગામડાઓના પંચાયત હસ્તાના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે. બીજી તરફ 38 ગામોમાં વીજ પુરવઠો ખોવા જતા અંધારપાટ છવાયો છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.